विद्यार्थी मित्रों, ધોરણ 5 મેથ્સ ચેપ્ટર 3 કેટલા ચોરસ વિડિયો 4 આગળ આપણે ઘણા બધા ક્ષેત્રફળને લગતા દાખલા જોયા. હવે પછી આપણે આલેખમાં કેવી રીતે કામ કરવું એ જોઈશું. વિભાગ ઈમાં નીચેના આકારોનું ક્ષેત્રફળ શોધો. આ કામ તમારે આલેખ પોથીમાં કરવાનું છે. ચોપડી પાના નંબર 40 ઉપર આ રીતે એક આલેખ આપેલો છે. એની અંદર ઘણી બધી આકૃતિ આપેલી છે. એ બી સી ડી ઈ એફ આ બધી આકૃતિઓ આપેલી છે. હું ખાલી અત્યારે બે આકૃતિની ચર્ચા કરું છું, એ અને બી. આલેખ પોથીમાં આવી બે આકૃતિ કોઈ પણ દોરવાની ગમે તે માપની. હવે એના આપણે ક્ષેત્રફળ કેટલું છે માપવાનું, તો આપણે એક ખાનાનું માપ 1/4 સેમી જેવું કાયમી વિચારી રાખવાનું. હવે આમાં આપણે જોઈશું કે આખા ખાના કેટલા છે. આગળ ચર્ચા કરી તે પ્રમાણે તો આખા ખાનાની સંખ્યા ગણીશું. કુલ આખા ખાના 5 છે, તો આપણે અહીંયા લખીશું કે આખા ખાના 5 છે. આકૃતિ એમાં અડધા કે તેથી મોટા ખાના આપણે જોઈએ, તો આ ખાનું અડધા કરતા મોટું છે. આ ખાનું પણ અડધા કરતા મોટું છે અને આ ખાનું પણ અડધા કરતા મોટું છે. તો અડધા કરતા મોટા ખાના કેટલા છે? 3. તો અડધાથી મોટા ખાના 3 છે. હવે 61 અડધા ખાના, તો આ અડધું ખાનું નથી આવતું. પછી બીજું એક પણ અડધું ખાનું નથી આવતું, આ પણ અડધું ખાનું નથી. તો અડધું ખાનાની સંખ્યા 0 છે. અડધાથી નાના ખાનાની સંખ્યા, તો અડધાથી નાના ખાનાની સંખ્યા આપણે ગણતરીમાં લેવાની નથી, એટલે 0 લઈ લઈશું. હવે ટોટલ થઈ કુલ 8 ખાના થયા. ટોટલ 8 ખાના થયા એટલે એનું ક્ષેત્રફળ 8/4 સેમી થાય. એટલે એક આકૃતિનું ક્ષેત્રફળ મળી ગયું 8/4 સેમી. એવું બીજી આકૃતિનું ક્ષેત્રફળ શોધીશું આપણે. તો એમાં પણ આખા ખાનાની સંખ્યા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આખા ખાનાની સંખ્યા છે 12 આકૃતિ બીમાં. હવે અડધા ખાનાની સંખ્યા કે અડધાથી મોટા, તો અડધાથી મોટા દેખાતા નથી એક પણ. જો આ બધા અડધા દેખાય, તો અડધાથી મોટામાં 0. અડધા ખાનાની સંખ્યા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ અડધા ખાના છે. એટલે 8 અડધા ખાના હોય, અડધા ખાના જો 8 હોય, તો આખા ખાનાની સંખ્યા, જો અડધા ખાના 8 હોય તો આખા ખાનાની સંખ્યા 4 બની જાય. અડધા ખાના 8 હોય તો આખા ખાના 4 બની જાય, એટલે આપણે ગણતરીમાં 4 લઈશું. હવે અડધાથી નાના ખાનાને ધ્યાનમાં લેવાના નથી, એટલે 0 0 મૂકી દઈશું. હવે ટોટલ થયું 12 ને 4 16 16 ખાના થયા. એટલે આકૃતિ બીનું ક્ષેત્રફળ 16/4 સેમી થાય. આ રીતે જે મેં તમને બે આકૃતિ ભણાવી એ રીતે સેમ તમારે ચોપડીમાંથી આકૃતિ સી ડી ઈ અને એફ એ ચારે આકૃતિનું ક્ષેત્રફળ શોધી અને આ રીતે તમારે કોષ્ટક બનાવી અને નીચે નોંધવાનું કે આકૃતિ એનું કોષ્ટક એનો જવાબ, આકૃતિ બીનું કોષ્ટક એનો જવાબ. આ રીતે તમારે આલેખ પોથીમાં આ દાખલો ગણી લેવાનો. હવે આપણે સહેજ આગળ જઈએ. વિભાગ એફ આકાર પૂર્ણ કરો. ચોપડી પાના નંબર 42 ઉપર છે. એમાં તમને એક આકૃતિ આપેલી છે પણ અધૂરી છે. તો આકૃતિનું ક્ષેત્રફળ 10/4 સેમી બને એવો આકાર પૂર્ણ કરો. ગમે તે આકાર બનવો જોઈએ, ક્ષેત્રફળ કેટલું બનવું જોઈએ? તો 10/4 સેમી, એટલે 10 ખાના રોકાય એટલું. હવે આપણે પહેલા જોઈ લઈએ અધૂરી આકૃતિએ કેટલી જગ્યા રોકી છે. તો અધૂરી આકૃતિએ 2 આખા ખાના છે અને 4 અડધા ખાના છે. જુઓ, આ 4 અડધા ખાના છે અને 2 આખા ખાના છે. એટલે ટોટલ 2 આખા ખાના, એટલે 2/6 સેમી અને 4 અડધા ખાના, એટલે બીજા 4 ના અડધા 2 કરીએ એટલે 2 આખા. ટોટલ 4/6 સેમી જગ્યા રોકી છે. હવે રહી કેટલી? 6/6 સેમી. આ 6/6 સેમી રહી ગઈ. હવે આમાંથી કોઈ પણ 6 ખાના ભેગા કરી લઈએ આપણે, તો આ 1, 2, 3, 4, 5, 6 ખાના ભેગા કરી દઈએ, એટલે હું આકૃતિ પૂરી કરી દઉં. આનો આકાર ગમે એવો બનાવી શકાય. આપણી આકૃતિ પૂરી, કુલ 10/4 સેમીની એક આકૃતિ તૈયાર. આ રીતે ગમે તેટલી આકૃતિ, ગમે તે આકાર આમ તમે ખાના ગણી બનાવી શકો, ગમે તે રીતે ટોટલ આ આકૃતિ એવી બનાવો કે જેનો ક્ષેત્રફળ 10/4 સેમી થાય. આવું તમે ચોપડી પાના નંબર 43 ઉપરનો જે મહાવરો છે એ આલેખ પોથીમાં તૈયાર કરી દેજો. હવે વિભાગ જીમાં આવે છે. આ બધા પ્રેક્ટિકલ છે. વિભાગ જીમાં જે 5 ચોરસનો કર્યો એનો મતલબ એવો થયો કે મારી પાસે આખી આલેખ પોથી છે અને હું તમને એમ કહું કે 5 ચોરસનો એક આકૃતિ તૈયાર કરો.
तो મારા વિચારમાં એવું આવ્યું કે આ આકૃતિ આ પાંચ ચોરસની આવી બની, એટલે આવી પાંચ ચોરસની આકૃતિ તૈયાર થઈ ગઈ. તો કોઈ વિદ્યાર્થી એમ પણ વિચારે કે ભાઈ મારે આ રીતે પાંચ ચોરસની આકૃતિ તૈયાર નથી કરવી, તો એને આ રીતે વિચારી કે ભાઈ પાંચ ચોરસ એટલે ત્રણ ચોરસ અને બે ચોરસ, પાંચ ચોરસની આકૃતિ આ રીતે તૈયાર કરી. કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે ભાઈ મારે પાંચ ચોરસની આકૃતિ આવી રીતે તૈયાર નથી કરવી, મારે તો પાંચે પાંચ સળંગ જ ચોરસ લેવા દે. આ રીતે તો આવા ઘણા બધા આકાર બનશે. એવા તમારે જેટલા પણ આકાર આવડે એટલા આપણે આલેખ પોથીમાં તૈયાર કરવાના. આ રીતે પાંચ ચોરસનો કોયડો છે, પાંચ ચોરસ એટલે પાંચ ચોરસ લેવાના 6 સેમી, અને જુદા જુદા પ્રકારની ઘણી બધી આકૃતિ તૈયાર કરી શકાય. એનું હોમવર્ક છે ચોપડી પાના નંબર 44-45 ઉપર આ રીતે પાંચ ચોરસના કોયડો આપેલો છે, એ તમારે આલેખ પોથીમાં દોરવાનો. આની પછીનો એક ટોપિક આવે છે લાદી, લાદી બનાવવાની. એ લાદી વાળો બોડુપણું કરાવી શકતો નથી, પણ એ તમે ઘરે પ્રેક્ટિસ કરી લેજો, એટલે એ તમને આલેખ પોથીમાં એ રીતે લાદી બનાવતા આવડશે. કાગળના ટુકડા ભેગા કરી અને લાદી વાળું છે એ પ્રેક્ટિકલ જ છે, એ પરીક્ષાનો મુદ્દો બને એવો નથી, એટલે આપણે એને અહીંયા ચર્ચા કરતા નથી. હવે પછી એના વિડીયોમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા જે પરીક્ષામાં પૂછી શકાય એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.